हेलो फ्रेंड्स, आपणे धोरण 9 વિજ્ઞાનમાં પ્રકરણ 15 અન્નસ્ત્રોતમાં સુધારણા જેના બીજા મુદ્દા માટે વાત કરીએ. તો આપણે જે વાત કરી ગયા ત્રણ મુદ્દા માટે કે અન્નસ્ત્રોતમાં વધારો અથવા તો ખેત ઉત્પાદનમાં વધારો માટે કેટલીક પદ્ધતિઓ જે છે તેના માટે વાત કરી કે પાક જાતિમાં સુધારણા, પાક ઉત્પાદન પ્રબંધન, ત્યાર પછી પાક સુરક્ષાનું પ્રબંધન, આવા મુદ્દાઓ માટે વાત કરી. તેમાં પહેલા મુદ્દા માટે વાત કરીએ તો કે પાકની જાતિમાં અથવા જાતમાં સુધારણા. એટલે મિત્રો, અહીંયા આગળ પાકની જાતિ એટલે કે જે ખેડૂત જે પાક ઉત્પાદન કરે છે તેની જાત, જે કોઈ પણ એક પાકને અનુલક્ષીને વાત કરીએ, ધારો કે ઘઉં છે અથવા ડાંગર છે, કોઈ પણ પાક માટે વાત કરીએ તો એની જાતની પસંદગી કેવી હોવી જોઈએ તેના માટે અહીંયા આગળ વાત કરવામાં આવી છે. મિત્રો, અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો કે જે જાતની પસંદગી કરવામાં આવે છે તો એ જાત એવી હોવી જોઈએ કે જેમાંથી ઉત્પાદન વધુમાં વધુ મળી રહે, સાથે સાથે ઈચ્છિત લક્ષણ આપણે જો વાત કરીએ તો કે ભાઈ વધુ ઉત્પાદન, સાથે સાથે બધી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધી શકે, ઝડપથી અંકુરણ ક્ષમતાવાળું, ખાતરનો પ્રતિચાર કરે, પાણીની પ્રાપ્યતા, આ બધી પરિસ્થિતિઓનો સામનો કરી શકે એવી જાતિ આપણે પસંદ કરવી જોઈએ. હા, કેટલાક લક્ષણો આપણે, કારણ કે કોઈ એક જ જાતમાં બધા લક્ષણો હોતા નથી, તો આવા લક્ષણો આપણે સંકરણ પદ્ધતિ દ્વારા પણ એમાં ઉમેરણ કરી શકીએ. એટલે કે જે પાક છે, જે વનસ્પતિ છે, તેમની વચ્ચે સંકરણ કરાવીને પણ આપણે કેટલાક લક્ષણો ઉમેરી શકીએ છીએ. અને આ સંકરણ માટે પણ આપણે જો વાત કરીએ તો આંતરજાતીય, એ જ રીતે અંતરજાતીય, પહેલું છે આંતરજાતીય એટલે કે બે જુદી જુદી જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે, આંતરજાતીય છે. બીજું છે અંતરજાતીય એટલે કે એક જ પ્રજાતિની બે જુદી જુદી જાતો વચ્ચે સંકરણ કરાવવામાં આવે, અને આંતર પ્રજાતીય એટલે કે બે જુદી જુદી પ્રજાતિની વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવવામાં આવે, જેને આંતર પ્રજાતીય સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલાક લક્ષણો મિત્રો આપણે જનીનિક પદ્ધતિ દ્વારા એટલે કે જનીનો ઉમેરીને પણ એમાં કેટલાક લક્ષણો ઉમેરી શકીએ છીએ, જેને આપણે જીનેટિક મોડિફાઈડ ક્રોપ્સ તરીકે ઓળખાવી શકીએ. મિત્રો, એટલે કે કૃષિ વિષયક ક્ષેત્રે પણ ઘણી બધી નવી ટેકનિકો આવી ગઈ છે, જેને કારણે આપણે આવી વાત કરી તે મુજબ સંકરણ પદ્ધતિ દ્વારા અથવા જનીનો ઉમેરીને પણ એની નવી જાતો વિકસાવી શકાય છે. પરંતુ મિત્રો, આપણે એટલી વસ્તુનું ધ્યાનમાં રાખવાનું કે જાતની પસંદગી યોગ્ય રીતે હોવી જોઈએ. એટલે કારણ કે આ વસ્તુ જે છે તો ખેડૂત માટે ત્યાં આગળની ભૌગોલિક પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે. ભૂમિની ગુણવત્તા કેવા પ્રકારની છે, આબોહવાકીય પરિસ્થિતિ કયા પ્રકારની છે, પાણીની પ્રાપ્યતા કયા પ્રકારની છે, બીજની અંકુરણ ક્ષમતા કેવી છે, તેને ધ્યાનમાં લઈને એમણે જાતિ પસંદગી કરવામાં આવે છે. કારણ કે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ઉનાળામાં પાણી માટે સજીવોએ અથવા તો મનુષ્યોમાં પ્રાણીઓ માટે જ વાત કરીએ તો કેટલા વલખા મારવા પડે છે. એટલે આવી પરિસ્થિતિ હોય, એની સાથે સાથે વાત કરીએ તો હાલમાં જ આપણે જોઈએ તો દરેક જગ્યાએ એટલો વરસાદ પડ્યો છે કે અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, આ બે શબ્દો ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. અતિવૃષ્ટિ એટલે વધુ વરસાદને કારણે પણ પાકને નુકસાન થઈ રહ્યું છે. એટલે જાતો એવી પસંદગી કરવી જોઈએ કે આ બધી પરિસ્થિતિમાં પણ પોતાની અનુકૂળ પરિસ્થિતિ માં ઉછેર થઈ શકે છે. એટલે ખેડૂતે આવા બીજની પસંદગી કરવી જોઈએ. સાથે સાથે એમાં કેટલાક મુદ્દા છે, જાતની પસંદગી કઈ રીતે કરી શકાય, કયા લક્ષણો ધ્યાનમાં રાખવા જોઈએ, તો કે વધુ ઉત્પાદન,
બીજની પસંદગી અથવા તો જાતની પસંદગી એવી રીતે કરવાની મિત્રો કે એમાંથી વધુમાં વધુ જો કોઈ એક પાક માટે વાત કરીએ તો એમાં એવી જાત પસંદગી કરવાની કે જેમાંથી આપણને વધુમાં વધુ ઉત્પાદન એટલે કે એકર દીઠ વધુ ઉત્પાદન મળતું હોય તેવી જાતની આપણે પસંદગી કરી શકીએ છીએ। બીજું છે ગુણવત્તામાં સુધારણા એટલે કે એની જે ક્વોલિટી છે તો તે સુધારેલી હોવી જોઈએ। જેમ કે આપણે જે વાત કરી ગયા કે કાર્બોડિટ કે જે ધાન્ય વર્ગમાંથી મળે છે તો કાર્બોડિટની ગુણવત્તા સારી હોવી જોઈએ। એ જ રીતે કઠોળમાંથી પ્રોટીન મળે છે તો એ પ્રોટીનની ગુણવત્તા સારી માત્રામાં મળવી જોઈએ। એ જ રીતે તેલ અથવા તો ચરબી જે આપણને તેલીબિયામાંથી મળે છે તો એ તેલની ચરબીની ગુણવત્તા વધુ માત્રામાં અથવા વધુ સારી હોવી જોઈએ। એની સાથે સાથે આપણે વાત કરીએ તો કે જે શાકભાજી અને ફળો છે તેનું સુરક્ષાનું પ્રબંધન, કારણ કે એમાં રોગ અથવા તો એને નુકસાન થવાની શક્યતા વધી જાય છે। એટલે મિત્રો આપણે ખાસ ગુણવત્તામાં સુધારણા ખાસ જરૂરી છે। સાથે સાથે ત્રીજા મુદ્દા માટે વાત કરીએ તો જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા। જૈવિક જૈવિક એટલે સજીવો દ્વારા જે પાકને નુકસાન થઈ રહ્યું છે, સજીવો દ્વારા આપણે વાત કરીએ તો કે એને પણ રોગોનું સંક્રમણ લાગે છે કૃમિઓ દ્વારા, બરાબર, ફૂગ દ્વારા, તો એની સામે એ સંરક્ષણ મેળવી શકતી હોવી જોઈએ એટલે કે એનો પ્રતિકાર કરી શકતી જાત આપણે પસંદ કરવી જોઈએ કે જેથી આ બધી પરિસ્થિતિમાં પણ, અને અજૈવિક અજૈવિક એટલે વધુ પડતું પાણી, તાપમાન, ગરમી, ભેજ આવી પરિસ્થિતિમાં પણ એ પોતાની સાનુકૂળ પરિસ્થિતિમાં એનો ઉછેર થઈ શકતો હોવો જોઈએ। તો એ જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા। ત્યાર પછી વાત કરીએ પરિપક્વ સમયમાં પરિવર્તન, એટલે કે જે આપણે વનસ્પતિ ઉછેર કરીએ છીએ અને પાક ઉત્પાદન થાય ત્યાં સુધી લણણીનો સમય છે ત્યાં સુધીનો સમયગાળો જે છે એ ટૂંકો હોવો જોઈએ। જેમ વધુ સમયગાળો હોય તેમ એનો ખર્ચ પણ વધુ લાગે છે, અને સાથે સાથે જો આપણે વાત કરીએ જો પરિપક્વ સમયગાળો ટૂંકો હોય તો એક જ જમીનમાં ખેતીમાં ખેડૂત વધુ ઉત્પાદન મેળવી શકે એટલે કે એક કરતાં વધુ પાકો લઈ શકે છે। આપણે વાત કરીએ તો કે એક પાક છે તેની જાત એવી છે કે જે લણણીનો સમયગાળો એક વર્ષનો હોય છે, એટલે કે ઉછેર કરીએ ત્યાંથી લઈને લણણીનો સમયગાળો એક વર્ષનો હોય, અને પાક એ જ પાકની બીજી જાત એવી છે કે જે 6 મહિનામાં લણણીનો સમયગાળો આવી જાય છે, તો આપણે એવી જાત પસંદગી કરવી જોઈએ કે પરિપક્વ સમયગાળામાં ટૂંકો હોય। એટલે તમે જુઓ તો કે વર્ષ દરમિયાન તમે 2 પાક લઈ શકો છો, એટલે કે ખર્ચ પણ ઓછો લાગે છે અને વધુ ઉત્પાદન અથવા તો વધુ પાકો લઈ શકાય છે। ત્યાર પછી વ્યાપક અનુકૂળતા, જેના માટે આપણે વાત કરી ગયા કે બધી પરિસ્થિતિમાં એની બીજ અંકુરણ ક્ષમતા, રોગનો પ્રતિકાર ક્ષમતા, ખાતરનો પ્રતિકાર ક્ષમતા, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ, આ બધી પરિસ્થિતિમાં નો સામનો કરી શકતી હોવી જોઈએ। કારણ કે કેટલીક જાતો એવી હોય છે કે આબોહવાકીય પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર થાય એટલે તરત અસર થાય, જેને કારણે એની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય છે, તો આપણે વધુમાં વધુ પરિસ્થિતિમાં સામનો કરીને એટલે કે વ્યાપક અનુકૂળતા ધરાવતી જાત આપણે પસંદ કરવી જોઈએ। ત્યાર પછી છેલ્લા મુદ્દા માટે વાત કરીએ ઐચ્છિક કૃષિ વિષયક લક્ષણ, એટલે કે આપણને એ પાકમાંથી જેનું ઉત્પાદન જોઈએ છે તેની લક્ષણો ગુણવત્તા સારામાં સારી હોવી જોઈએ। જેમ કે આપણે વાત કરીએ તો ઘાસચારા માટે જે વનસ્પતિનો ઉપયોગ થતો હોય તો એ વધુ લાંબી અને સાખીત હોવી જોઈએ એટલે વધુ ઉત્પાદન મળી શકે, જેનો આપણે પશુપાલનમાં ખોરાક માટે વધુ આપી શકીએ છીએ। તો આવા ઐચ્છિક લક્ષણો, અથવા તો આપણે વાત કરીએ તો કે ધાન્ય વર્ગની વનસ્પતિ તો તે કેવી હોવી જોઈએ, વામન નાની હોવી જોઈએ, પછી એ મોટું ઝાડ થાય તો એના ઉછેર કરવા માટેનો ખર્ચ છે
પરિપક્વન સમયગાળો છે એમાં સમય અને ખર્ચ પણ વધુ લાગે છે એની જગ્યાએ આપણે એવા ધાન્ય વર્ગની વનસ્પતિ કેવી હોવી જોઈએ વામન નાની હોવી જોઈએ જેમાંથી આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ તો આવા કૃષિ વિષયક લક્ષણો હોવા જોઈએ તો આના આધારે આપણે પાકની જાતની પસંદગી કરવી જોઈએ અથવા ખેડૂતોએ આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને અથવા તો સાથે સાથે પોતાની ખેતીલાયક જમીન કેવા પ્રકારની છે ભૂમિની ગુણવત્તા કયા પ્રકારની છે પાણીની પ્રાપ્યતા કયા પ્રકારની છે આબોહવાકીય પરિસ્થિતિ કયા પ્રકારની છે અને સાથે સાથે આ બધા કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લઈને પાકની જાતની પસંદગી કરવી જોઈએ થેન્ક યુ મિત્રો